ડભોઈ તાલુકાના પણસોલી ગામે એક ખેડૂતે પોતાના ખેતરને લાઈવ વાયરની ફેન્સિંગ કરતા એક કિશોર મોતને ભેટ્યો હતો. ડભોઈ તાલુકાની પણસોલી વસાહતમાં રહેતો 13 વર્ષીય કિશોર સમેશ રાઠવા ગત તારીખ 8 ના રોજ સાંજના 4 વાગ્યાના સમયે પિતા સેવલાભાઈ રાઠવાને પતંગ ચગાવવાનું જણાવી ઘરથી થોડે દૂર નીકળ્યો હતો, જે બાદ મોડી સાંજ સુધી ઘરે પરત ન આવતા પુત્ર સમેશની પરિવારજનોએ શોધખોળ આરંભી હતી. છતાં પોતાનો લાડકવાળો દીકરો મળ્યો ન હતો અને સગા સંબંધીઓથી લઈ મિત્રો સુધી તપાસ કરાતા પણ દીકરાની કોઈ ભાળ મળી ન હતી. વાસ્તવમાં તારીખ 8 ના રોજ 13 વર્ષીય કિશોર સમેશ રાઠવા પતંગ ચગાવવાના ઉત્સાહમાં ઘર નજીક આવેલા ખેતર સુધી પહોંચી ગયો હતો, જ્યાં રામસિંહભાઈ રાઠવાના મકાઈના ખેતરમાં ગેરકાયદેસર રીતે પાક રક્ષણ માટે ખેતરને ફરતે જીવિત વીજ પ્રવાહની તારની લાઇન મૂકવામાં આવી હતી, જેનાથી અજાણ કિશોર સમેશ રાઠવા ઇલેક્ટ્રિક લાઇનને અડતા જ જમીન પર પટકાયો હતો અને શરીરના ભાગે ગંભીર રીતે દાઝી ગયો હતો અને ઘટનાસ્થળે જ મોતને ભેટ્યો હતો. સાંજના સમયે અમારા ભાણો એ પતંગ ચગાવતા જોઈ અને પતંગ તૂટેલી જોઈને દોડ્યો અને પતંગને લેવા માટે દોડ્યો હતો અને અમે પછી આવ્યો જ નહીં, એટલે અમને એવું ખબર પડી કે સવારમાં એ ખેરે રહી ગયો હશે, કરીને રાત્રે ખરે જતો રહ્યો હશે ને ઘરવાળાને કે ખેતર, એટલે તપાસ નહીં કરી અને સવારમાં તપાસ કરવાનું અમે ચાલુ કરી. તો 2-3 દિવસ અમે તપાસ કરી તેમ છતાં અમને મળી નહીં લાશ, પણ એક પેલી તાર કરંટ આપે પેલા ભૂંડોના લીધે તાર આપેલી હતી, કરંટ આપેલો હતો, એ ભાણો એ બાજુ કદાચ ગયો હશે એટલે કરંટ લાગ્યો અને અમારો છોકરો એ ભાણો એ મરી ગયો અને એને તે જગ્યા પરથી ટ્રાન્સફર કરીને બીજા ખેતરમાં નાખી આવ્યો હતો. એટલે બીજા ખેતરમાં નાખી અને આ એમને બીજાને એવું કહે કે મને ના માથે પડે એમ કરી બીજાના ખેતરમાં નાખી આવ્યો હતો અને પછી સોમાદેવજી ભાઈના ખેતરમાં નાખી આવ્યો હતો અને એમને કડકમાં કડક સજા થવી જોઈએ ને આવી બીજી વખત ભૂલ ના કરે બીજો કોઈ માણસો, એના માટે અમે માંગણી કરીએ છીએ. જેની જાણ ખેતર માલિક રામસિંહ રાઠવાને થતાં તે હેપતાઈ ગયો હતો અને પોતાનું કારનામું છુપાવવા માટે મરનાર કિશોર સમેશ રાઠવાના મૃતદેહને થોડે દૂરના અંતરે આવેલા સોમાભાઈ દેવજીભાઈ બારિયાના કપાસના વાવેતરવાળા ખેતરમાં મૂકી આવ્યો હતો. જોકે આજ રોજ આ ખેતરમાં કિશોરનો મૃતદેહ જોઈ ખેતર માલિકે ડભોઈ પોલીસને જાણ કરી હતી. ડભોઈ પોલીસે સ્થળ પર જઈ મૃતદેહની ચકાસણી કરી હતી અને તેના વાલી વારસોની જાણ કરી મરનારની ઓળખ કરાવી મરનાર ગુમ કિશોર હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરી હતી, જેના પગલે વીજ પ્રવાહ ખેતર ફરતે મૂકનાર ખેડૂતના પાક રક્ષણ માટેના કિમિયાએ જ કિશોરનો ભોગ લીધો હોવાનું બહાર આવ્યું હતું, જેથી પોલીસે આરોપી ખેડૂત રામસિંહભાઈ રાઠવાની ધરપકડ કરી જેલ ભેગો કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આજુબાજુના ખેતરોમાં જે કપાસના ખેતરો હતા એમાં તપાસ કરતા ખેતરમાંથી એની ડેડ બોડી મળી આવેલી, જે આધારે એનો ગુનો દાખલ કરવામાં આવેલો. તપાસ દરમિયાન એવું જાણવા મળેલું કે ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાથી એનું કંઈક મૃત્યુ થયેલું હતું. આજુબાજુના ખેતરોમાં આપણે ક્યાં ક્યાં ઇલેક્ટ્રિક શોર્ટ કરંટ લગાડે વાયરો લગાડેલા છે તે બાબતે તપાસ કરતા એક રામસિંહભાઈ મોતીભાઈ નામના રાઠવાના ખેતરમાં ઇલેક્ટ્રિક વાયર લગાડેલા હતા. એના ઘરે તપાસ કરતા એ પણ હાજર મળી આવેલો અને એને પૂછતા એને કબૂલેલ કે ભાઈ મારા ખેતરના છેડા ઉપર ઇલેક્ટ્રિક કરંટ લગાડેલો, જેના કારણે એનું મોત થયેલું અને બીકના મારે મેં ઉપાડી મારા ખેતરથી થોડા દૂર બીજા બાજુના ગામના ખેતરમાં કપાસના ખેતરમાં લાશ મૂકી આવેલ, જે લાશ મળી આવેલી તેને પીએમ કરાયેલ છે અને આગળની તપાસ ચાલુ છે. હવે મોતનું કારણ અને બીજા કોણ કોણ એમાં સંડોવાયેલા છે એ તપાસ કરવાની બાકી.